સારું વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં હું મયુર રાવળ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જોવાના છે ક્વેશ્ચન્સ વિથ હાઉ. હાઉ વડે પ્રશ્ન કઈ રીતના બને? તો આપણે ધોરણ 8માં ભણી ગયા હાઉ વડે પ્રશ્ન બનાવતા. કયા કયા? તો કે આપણે ઈઝી, તો કે હાઉ મેની, શીખ્યા ધોરણ 8. બીજું હાઉ મચ, હાઉ મેની, હાઉ મચ. પછી આ ધોરણમાં આપણે ભણવાનું છે હાઉ ફાર અને હાઉ લોંગ. કયું ભણવાનું છે? હાઉ ફાર, હાઉ લોંગ અને માત્ર હાઉ. કયા કયા? હાઉ આપણે ધોરણ 9માં ભણવાના છે. હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ. તો આ પણ આપણને પૂછાય છે મિત્રો એમસીક્યુએસમાં. કહી દઉં છું તમને, આ પણ શેમાં પૂછાય છે? બધા એમસીક્યુએસમાં પૂછાય છે, રાઈટ? ઓલું પણ શેમાં પૂછાતું હતું? એમસીક્યુએસમાં. આની પહેલાં આપણે જે ભણ્યા એ શેમાં પૂછાતું હતું? એમસીક્યુએસમાં. કયું હતું તે? કયું હતું? ડબલ્યુ એચ ક્વેશ્ચન. આ શું છે? હાઉ વાળા ક્વેશ્ચન. હાઉ વાળા કયા કયા? હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ અને હાઉ. ચાલો તો બનાવીએ. તો કે હાઉ મેની હોય તો શું નીકળે એની વાત કરીએ. હાઉ મેની હોય તો શું નીકળે? તો કે ગણી શકાય તે નીકળી જાય. ગણી શકાય તેવી સંખ્યા નીકળી જાય. શું નીકળી જાય? ગણી શકાય તેવી સંખ્યા. ગણી શકાય તેવી સંખ્યા એટલે ક્લાસમાં 12 વિદ્યાર્થી બેઠા ગણી શકાય. ક્લાસમાં 12 વિદ્યાર્થી બેઠા ગણી શકાય. મેં એક ડઝન કેળા ખરીદ્યા. ડઝન એટલે 12 કેળા ગણી શકાય. નંબર 1, નંબર 2, નંબર 3, તો આ બધી કેવી શકાય? ગણી શકાય તેવી સંખ્યા. ક્યારે નીકળે? હાઉ. બીજી વાત, તો કે જ્યારે પણ હાઉ મચ વડે બને ત્યારે વસ્તુનો જથ્થો નીકળે. શું નીકળે? વસ્તુનો જથ્થો નીકળે. એટલે કે વસ્તુનો જથ્થો છે તો ગણી શકાય નહીં. શું ન કરી શકાય? ગણી શકાય નહીં તેવી વસ્તુ નીકળી જાય. જેમ તમે 2 કિલો ખાંડ ખરીદી, 2 કિલો ખાંડ શું ગણવા બેસવાના? ને એ શું કહેવાય? વસ્તુનો જથ્થો. મેં 1 લિટર પેટ્રોલ ખરીદ્યું તો પેટ્રોલ શું કહેવાય? જથ્થો. તો હાઉ મચમાં શું નીકળે બાળકો? જથ્થો. આગળ જોઈએ હાઉ ફાર. જ્યારે પણ હાઉ ફાર વડે બને એટલે વાક્યમાંથી અંતર નીકળી જાય. શું નીકળી જાય? અંતર. અંતર એટલે મારું ઘર અહીંથી 1 કિલોમીટર છે તો 1 કિલોમીટર શું થયું? અંતર. તો અંતર શું થાય? નીકળી જાય. એની જગ્યાએ શું આવી જાય? હાઉ ફાર. એની જગ્યાએ શું આવી જાય બેટા? હાઉ ફાર. આગળ હાઉ લોંગ. હાઉ લોંગમાં સમયગાળો નીકળે. શું નીકળી જાય? સમયગાળો. મારે રિસેસ 15 મિનિટની પડે તો 15 મિનિટ શું કહેવાય? સમયગાળો. એ જો 15 મિનિટ શું કહેવાય? સમયગાળો. તો આ 15 મિનિટ મારે રિસેસ મળે છે તો 15 મિનિટ મારે જોઈ વાક્યમાંથી કાઢવું હોય તો કોના વડે બનશે? હાઉ લોંગ વડે. કોના વડે બનશે? હાઉ લોંગ વડે. અને ઇઝી, તો કે જ્યારે પણ હાઉ વડે હોય તો વાક્યમાંથી બાય નીકળી જાય. શું નીકળે? વાક્યમાંથી બાય. એટલે બાય વાળું વાક્ય હશે ને તો જ હાઉ વડે બનશે, નકર નહીં મળે. બાય બસ. તમે શેમાં ગયા હતા? તો કે અમે બસમાં ગયા હતા. બાય બસ, તો બાય બસ નીકળી જશે. તમે શેમાં ગયા હતા? તો કે ટ્રેનમાં ગયા હતા. બાય ટ્રેન, તો બાય ટ્રેન નીકળી જશે. અને બાય ટ્રેન નીકળે એટલે કોના વડે બનશે? હાઉ વડે, રાઈટ? આની વાક્ય રચના કઈ રીતના બનશે બેટા? તો કે સૌ પ્રથમ, તો કે હાઉ મેની આવવાનું છે. શું આવશે? હાઉ મેની આવવાનું છે. એટલે સૌ પ્રથમ શું આવ્યું? હાઉ મેની. હાઉ મેની પછી વસ્તુનું અથવા પદાર્થનું નામ આવશે. શું આવશે? વસ્તુનું અથવા પદાર્થનું અથવા વ્યક્તિનું નામ. 12 વિદ્યાર્થી બેઠા ક્લાસમાં, તો 12 ભણી શકાય? તો કે હાઉ મેની. કોણ બેઠા?
करो पची आवशे टू डी नंबर पची सु आवशे टू डी नंबर अने पची वाक्य आगळ थी शुरू करीश करता अने क्या लई जसु एंड सुधी छेले समक्ष होशे सेम आ माटे हाउ मच आवे એટલે આમાં તો માત્ર પદાર્થ જ હશે એટલે પદાર્થનું નામ આવે પછી શું મૂકીશું બાળકો ટુ બી અને પછી વાક્ય કરતાથી શરૂ કરીશું અને એન્ડ સુધી લઈ જશું ક્વેશ્ચન માર્ક કાઢવાનું છે રસ્તામાં કાઢતા આમાં તો કે સૌ પ્રથમ હાવ ફાર તો મૂકી શકે હાવ ફાર મૂકું તરત જ ટુ બી આવી જશે આમાં જોજો ફરજિયાત શું આવી જશે ટુ બી અને પછી હું વાક્યને આગળથી શરૂ કરીશ કોને વાક્યને આગળથી શરૂ કરીશ क्या सुधी लाई जाए आगल जी अंत वाक्य ने आगल जी शुरू कर क्या लाई जाए अंत सुधी छेले सो मुंदे क्वेश्चन सेम आम अपने लिखना सौ प्रथम सो मुके हाउ लॉन्ग पची फरज जात टू बी नो लो पची वाक्य ने क्या शुरू कर आगल जी अने वाक्य ने क्या लाई जाए अंत सुधी अने छेले सो मुके क्वेश्चन आनी वच्चे जे निकलतो हशे ए काटतो जाईश समझ पड़े छे सेम आम पण ओके पहला सो प्रथम हा पछी टू बी नो रो अने पछी वाक्य ने क्यांथी शुरू करीश आगळ थी वाक्य ने क्यांथी शुरू करीश आगळ थी क्यां सुधी लई जाईश ओके अंत सुधी छेले सो मुके क्वेश्चन समझ पड़े चलो जोई लईए कई रीतना वाक्य बनशे पहेलो एग्जांपल आपणने आपेलु छे देर आर 12 बुक्स इन द बैग बैग में 12 बुक छे 12 बुक गणी सकाय 1 2 3 गणी सकाय ने गणी सकाय એટલે શું આવે હાઉ મેની ચાલો મજાઓ હાઉ મેની આવ્યો એટલે મને ખબર પડી કે વાક્યમાંથી ફેલ તો નીકળી ગયો રાઈટ હાઉ મેની પછી પાછળ વસ્તુનું નામ મૂકવાનું મૂકો હાઉ મેની બુક્સ પાછળ છે તો વસ્તુનું નામ બુક્સ પછી તો બી રૂપ છે શું છે આ પછી શું મુકાય કરતા ક્યાં છે ધે આર ધે પછી વૈધુ શું એ ધ બે છેલ્લે શું મુકાય યસ પછી આ જો આઈ વિલ ગો બાય બસ અમે બસ દ્વારા જશું બાય બસ આવ્યું બાય વાળો નીકળી જાય કોણ લાગે હા ચાલો બનાવો હાઉ મૂક્યું હાઉ પછી શું આવે ટુ બી ટુ બી શું છે બેટા વી હાઉ વી આઈ નો પ્રશ્ન બનાવે એટલે શું થઈ જાય યુ આઈ નો પ્રશ્ન બનાવે એટલે હું તો કદાચ કહેતો હોય આઈ તો હું પ્રશ્ન પૂછે મને શું કહેશે યુ એટલે આઈ નું શું થઈ જાય યુ વી તો આવી ગયું ગો નું ગો એટલે શું ઉપાય ક્વેશ્ચન રાઈટ આગળ There is very little water. પાણી છે કેવું છે જથ્થો કેવું છે ખૂબ જ ઓછું પાણી નો હંમેશા શું હોય બધા જથ્થો નીકળે એટલે શું લાગે હાવ મચ એટલે આ નીકળ્યું એટલે શું લાગશે હાવ મચ પછી વસ્તુનું નામ જથ્થો નીકળે ને એટલે પદાર્થનું નામ પદાર્થ આપણી પાસે શું છે બધા વોટર હાવ મચ વોટર પછી ટુ બી ટુબી કોણ છે ઇઝ પછી કરતા ધે વોટર તો આવી ગયું આગળ આ તો નીકળી ગયું શું વધ્યું ઇન ધ વે શું વધ્યું ઇન ધ વે છેલ્લે શું મૂકવાનું ક્વેશ્ચન ચાલો આગળ ધ જર્ની ટુ રાજકોટ ઇઝ 4 અવર્સ મારે રાજકોટ જવું હોય તો 4 કલાકની જર્ની થાય કેટલા કલાકની 4 કલાક શું છે બધા સમયગાળો તો યાદ કર સમયગાળો છે ને તો સમયગાળો નીકળે તો શું લાગે હાઉ લોંગ ચાલો બનાવો હાઉ લોંગ ટુ બી નો રૂટ ઇઝ વાક્ય આગળથી શરૂ કરવાનું ધ જર્ની ટુ રાજકોટ છેલ્લે મૂકવાનું ક્વેશ્ચન ચાલો આગળ The post office is 3 kilometers. 3 kilometers શું દર્શાવે અંતર અંતર નીકળી જાય તો કોણ આવે હાઉ ફાર
કોનામાં વન છે હાઉ ફાર હાઉ ફાર આવે પછી ફરજિયાત શું આવે ટુ બી કોણ છે ઈ હાઉ ફાર ઈ વાક્યને ક્યાં શરૂ કરવાનું આગળથી ક્યાં લઈ જવાનું અંત સુધી આગળથી વાક્યને શરૂઆત કરું ધ પોસ્ટ ઓફિસ ઈઝ ફાવી ગયું 3 કિલોમીટર નીકળી ગયું શું આવી ગયું ફ્રોમ ધ સ્કૂલ ફ્રોમ ધ સ્કૂલ એટલે શું કરવાનું ઓકે બાળકો એટલે યાદ શું રાખવાનું તો કે અવમાં એ નીકળે શું તે કયા કયા અવવાળા છે હાઉ મેની હાઉ મચ હાઉ ફાર હાઉ લોંગ અને હા હાઉ મેની તો કે ગણી શકાય તે હાઉ મચ તો કે વસ્તુનો કોઈ જથ્થો હોય તો હાઉ ફાર તો કે અંતર આપેલું હોય તો હાઉ લોંગ તો કે સમયગાળો હોય તો અને હાઉ તો કે બાયવાળા જેટલા વાક્યો હોય એ બધા કોના માટે બને હાઉ રાઈટ ઓકે બાળકો પાછળમાં જો ક્વેશ્ચન્સ વિથ હા આજે આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ રાઈટ આપણને શેમાં પૂછાશે એમસીક્યુએસમાં ઓકે ચાલો બાળકો ગુડ બાય જય શ્રી કૃષ્ણ આવતા લેક્ચરમાં પાછા મળશું